सौराष्ट्र ने सूको प्रदेश कहेवामां आवे छे। उनाळामां सौराष्ट्रमां पाणीनी मोटा पाये तंगी ऊभी थती होय छे। जो कि आ तंगीने निवारवा माटे वरसादी पाणी रोकवामां आवे तो तेनो संग्रह करवामां आवे तो उपयोगी बनी शके छे। खास करीने ग्राम्य विस्तारमां खेडूतो खेत तलावडीना मार्फते वरसादी पाणी रोकी अने तेनो उपयोग करता होय छे। जो कि शहेरमां स्थानिको पण हवे वरसादी पाणीने अगासीमां रोकी अने तेने ભૂગર્ભ ગટરો બનાવેલા ટાંકામાં રાખે છે, જેના કારણે ફૂલ છોડ તેમજ વાપરવામાં પણ આ પાણી ઉપયોગી બને છે। ઈટીવી ભારત સાથેની વાતચીતમાં શું બોલ્યા નુરમામા જાણીએ। દિન બે દિન પાણીની બચત થતી જાય છે આખા વિશ્વમાં, તો આપણે જે પાણી આવે છે વરસાદી પાણી, અત્યારે માહોલ છે વરસાદી પાણી આવવાની સંભાવના છે, જે તે કરીને એ પાણી આપણે એક જાતનું સંઘરવું જોઈએ, પાણીને ખોટું વેરસવું ના જોઈએ, તે એ પાણીને આપણે ફૂલછોડમાં યાને કે ઝાડવામાં ઉપયોગ લેવો જોઈએ, વાવવામાં ને કપડાં ધોવામાં ઉપયોગ લેવો જોઈએ, ને એ પાણીને સંઘરી હું અત્યારે ખુદ એક જવાબદાર નાગરિક તરીકે એ પાણી ઉપરથી જે વરસાદી પાણી આવે છે એ પાઇપમાંથી છતમાં પાણી પડે છે અને એ નીચે આવે છે, તો હું એવો મોટો ટાંકો બનાવ્યો છે જે 10,000 લીટરનો, કે એના અંદર એ પાણી જમા કરી અને પાછળથી મેં ઉપયોગ કરું છું જે જેમસીના નર આવે છે, મ્યુનિસિપાલિટી જે નર આપે છે ને જે પાણી એકત્રે આપે છે, એ પાણી પીવા પૂરતું ઉપયોગ કરું છું। બાકી જે તે પાણી ઓલું 10,000 લીટર બચાવ્યું છે એ મેં વર્ષ લગી એમ કે મહિના લગી હલાવું છું, તો આપણે બધાને સમજીને એ પાણી છે ને બચત કરી ને આપણે સંગ્રહી રાખવું જોઈએ ને સારા કામમાં પાણી ઉપયોગ કરવો જોઈએ, જે કે આ ગટરમાં કે રોડ ઉપર વિકસાય અને જે તે રીતે બિનજરૂરિયાત પાણીને જરૂર નથી એ રીતે જે વાપરો જોઈએ, ખોટું કરવો જોઈએ એ કરાય નહીં, એના માટે લાગણીશીલ તમે તમારી જે એ જવાબદાર વ્યક્તિ તરીકે આ પાણીને સંગ્રહો બહુ સારું કહેવાય। જામનગર પંથકમાં અનેક જગ્યાએ વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને ઊંડા ટાંકા બનાવવામાં આવ્યા છે અને આ ટાંકામાં પાણી સંગ્રહ કરવામાં આવે છે। જામનગરમાં સરકારી સ્કૂલોમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી સ્કૂલોમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વિવિધ જગ્યાએ વરસાદી પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદી પાણી મોટા ભાગનું દરિયામાં વહી જતું હોય છે, જો કે આ પાણીને રોકવામાં આવે તો તે ઉપયોગી સાબિત થાય છે। ઇઝરાયલ જેવા દેશમાં 2 ઇંચ વરસાદ પડવા છતાં આ દેશમાં પાણીની ક્યારેય અછત પડતી નથી અને ખૂબ સમૃદ્ધ ખેતી થાય છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર એ વોટર અથવા તો પાણીના બચાવ ઉપર છે। આ માટે થઈને વરસાદી પાણીના સંગ્રહ માટે થઈને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો દિન પ્રતિદિન ઉપયોગ વધતો જાય છે। તાજેતરમાં વડોદરાની મોટાભાગની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે। અગાઉ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રોજેક્ટ ઉપર કામ થયું છે। શહેરી વિસ્તારમાં પણ અનેક શાળાઓમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવેલી છે અને તેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ સહેલાઈથી થઈ શકે છે અને વર્ષભર એ પાણીનો પીવામાં ઉપયોગ થાય છે। આ ઉપરાંત ફૂલછોડ અને વૃક્ષોના સિંચન માટે પણ પાણી ખૂબ ઉપયોગી બને છે। આમ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાણી બચાવ પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાં ઉપયોગ થાય એવી હું ગુજરાતના નાગરિક તરીકે અને શિક્ષકોના પ્રતિનિધિ તરીકે વિનંતી કરું છું। આમ જામનગરમાં વરસાદી પાણી રોકવા માટે શહેરીજનોમાં પણ હવે જાગૃતતા આવી છે અને શહેરીજનો વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે। મનસુખ સોલંકી, ઈટી ભારત, જામનગર। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।